કોંગ્રેસ વિશે કોંગ્રેસના ઉગ્રવાદી નેતાઓ વિશે નીચેના વિધાનો જે છે એ ધ્યાનમાં લો સામાજિક સ્થિતિના સંદર્ભમાં તે મુખ્યત્વે જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગના હતા હવે પહેલું વિધાન જ ખોટું છે કારણ કે ઉગ્રવાદી નેતા ઉગ્રવાદી નેતા એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ એક્સ્ટ્રીમિસ્ટ લોકો જે છે ને એ એમની એમની જે સામાજિક સ્થિતિ જે છે ને એ જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગોની અંદર નહોતા પરંતુ આ જે એક્સ્ટ્રીમિસ્ટ ઉગ્રવાદી નેતાઓ જે છે ને એ પીઝન્ટ એ લેબર અને જે નીચલા ક્લાસના લે જે લોઅર ક્લાસના લોકો હતા ને એમને એમની અંદર જે છે એમાંથી એ બધે બધા નેતાઓ જે છે આવતા હતા હકીકતમાં તો મુખ્યત્વે જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જે છે ને એ તો માવાડવાદી અહીંયાથી આવતા હતા માવાળવાદી તો પહેલું વિધાન જે છે ખોટું પડશે પહેલું વિધાન તમે ખોટું પડો તો તમે એલિમિનેટ કરશો તો પણ તમે જવાબ સુધી પહોંચી જશો બીજી વાત કરીએ કે આ એક્સ્ટ્રીમિસ્ટ લોકો ઉદાર આ જે ઉગ્રવાદી લોકો હતા એમને જ કીધેલું હતું કે ભારતની સમસ્યાઓનો રામબાણ ઈલાજ શું છે તો કે સ્વરાજ છે જો ભારતની દરેક ગરીબી બેરોજગારી અથવા ભારતનું જે શોષણ થાય છે એ બધાનું સમાધાન આપણે જો પ્રાપ્ત કરવું હશે તો સ્વરાજ મેળવવું પડશે પહેલાં અંગ્રેજોને અહીંયા હાંકી કાઢવા પડશે એવું આમને કીધું હતું તો બીજું સાચું છે ત્રીજું જનતાની ભાગીદારી અને બલિદાન આપવાની ક્ષમતામાં તેમને અપાર વિશ્વાસ હતો એ વાત એ સાચી એમને કીધેલું હતું કારણ કે એમને જનતાની અંદર વિશ્વાસ હતો નીચલા નાના ગરીબ બધા જ લોકોની અંદર એમને વિશ્વાસ હતો અને બલિદાનની બધાની વાત કરતા હતા ઉગ્રવાદી માનતા હતા કે બ્રિટન સાથેના રાજકીય જોડાણો બ્રિટિશરો દ્વારા ભારતને આના શોષણને કાયમી બનાવશે એટલે કે જો તમને ખ્યાલ હશે કે જે નરમવાદી હતા ને નરમવાદી એ તો એવું કહેતા હતા કે આ અંગ્રેજો રીયાની ભલે અહીંયા રહેતા હોય એ ભલે જે છે ને એ ખાલી આપણને રૂલ ઓફ ને એવું બધું આપી દે આપણને થોડી ઘણી સ્વતંત્રતા આપી દે પરંતુ અંગ્રેજો જે છે ને એ આપણને સિવિલાઇઝડ બનાવશે એવું કોણ માનતા હતા નરમવાદી માનતા હતા પરંતુ આ ઉગ્રવાદી તો એવું માનતા હતા કે ના ના એવું નથી કે બ્રિટન હવે તમે કોઈપણ પ્રકારનો સંબંધ રાખશો ને તો ભારતનું શોષણ કાયમી બની જશે પરપીટ ક્યુ કે હંમેશા આપણે આપણું શોષણ કરતા જ રહેશે એવું ઉગ્રવાદી કહેતા તો જવાબ શું આવશે ટુ થ્રી એન્ડ ફોર આવશે ખાલી પહેલું ખોટું છે ટુ થ્રી એન્ડ ફોર આવશે